ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે WhatsApp ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો ગુજરાતમાં લોકડાઉન ચારમાં માં વ્યાપક છૂટછાટો આપવામાં આવી છે છૂટછાટો પછી કોરોનાના કેસો તીવ્ર ગતિએ વધતા ફરીથી કડક લોકડાઉન અમલી બનશે એવી ચર્ચાઓ જાગી હતી ખાસ કરીને સોશિયલ મીડિયામાં લોકડાઉન પાંચમાં ફરીથી બધું બંધ થઈ જશે એવા મેસેજ વાયરલ થયા હતા આ અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું છે કે લોકડાઉન પાંચમાં ફરીથી ધંધા રોજગાર ઠપ્પ થઈ જવાની વાતો માત્ર અફવા છે સરકાર દ્વારા કોઈ અધિકૃત ઘોષણા થઈ નથી તેમણે અફવાઓથી સાવધાન રહેવા લોકોને અનુરોધ કર્યો છે ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ પંદર જૂનથી આરંભ થશે એવું અનુમાન છે ઉલ્લેખનીય છે કે હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ આકાર લઈ રહી છે જો હવાનું આ દબાણ ડિપ્રેશનમાં પલટાશે તો ગુજરાતમાં આવી શકે છે જેને પગલે ચાર જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા બે દિવસથી તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે રાજ્યમાં ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે ઊંચી ફી વસૂલે છે આ અંગે હાઈકોર્ટે સરકાર અને ખાનગી હોસ્પિટલોની ઝાટકણી કાઢી હતી આ મુદ્દે આજે ખાનગી હોસ્પિટલોના વકીલે હાઈકોર્ટમાં કોરોનાની સારવાર ફીમાં દસ ટકા ઘટાડાનો વાયદો કર્યો હતો હાઈકોર્ટે માર્મિક ટકોર કરી છે કે ઉપરવાળો બધું જોઈ રહ્યો છે આ ઉપરાંત નિયમભંગ થશે તો ખાનગી હોસ્પિટલો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની પણ હાઈકોર્ટે ચેતવણી આપી છે જામનગરની જીજી હોસ્પિટલમાંથી આજે વધુ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે તેમને ક્વોરન્ટાઇન રાખવામાં આવશે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલમાં આજે જામનગર જિલ્લાના દસ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એકાવન પોરબંદર જિલ્લાના ચોત્રીસ અને મોરબી જિલ્લાના ચોપન શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા આ તમામ એકસો ઓગણપચાસ દર્દીઓનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે જામનગર જિલ્લામાં લોકડાઉન એકના આરંભ સાથે જ તંત્ર દ્વારા ચોવીસ કલાકના બે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા હતા એક કંટ્રોલ રૂમ હોમ ક્વોરન્ટાઇન લોકોની સંભાળ અને સતત નિરીક્ષણ માટે કાર્યરત છે જેમાં છેલ્લા બે મહિનામાં આઠ હજારથી વધુ લોકોનો ટેલિફોનિક સંપર્ક સાધી કોરોના અંગે સાચી જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ જ રીતે અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાની આગેવાનીમાં કાર્યરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર એક પર છેલ્લા બે મહિનામાં ચાર હજાર પાંચસોથી વધુ કોલ આવ્યા હતા જે પૈકી બે હજાર નવસો નેવું ઓનલાઈન ફરિયાદોનું તથા બસો સડસઠ ક્યુઆરટી ટીમની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું હતું સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા કુલ અઢાર હજારથી વધુ ફરિયાદોનું નિવારણ થયું છે કોવિડ નાઇન્ટીનની જ્યારથી અસર શરૂ થઈ અને સરકારશ્રી તરફથી સૂચના એવી ત્યારથી જ અમે જિલ્લા કક્ષાનો જે અમારો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ છે એ સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવેલું અને જુદા જુદા તબક્કે આ કંટ્રોલ રૂમ ઉપર લોકોની જે રજૂઆતો આવે લોકો તરફથી જે પૂછપરછ આવે તેનો સાનુકૂળ રીતે એમને જવાબ આપવામાં આવે એમની નોંધ આપવામાં આવે અને તમામ જે કંઈ ફરિયાદો કે ગ્રીવાંશી લોકો તરફથી રજૂ થતી એનો એ જગ્યાએ નોંધ કરવામાં આવતી અને જે તે વિભાગ કે સંલગ્ન કચેરી હોય એમને એની યાદી મોકલી અથવા તો અમે જે અમારી ક્યુઆરટી ટીમ ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર કરવામાં આવી હતી એ ટીમને પણ એની વિગતો મોકલવામાં આવતી અને એ ફરિયાદોનું નિવારણ કરવામાં આવતું ઘણા બધા જે શ્રમિકો છે એમની પૂછપરછ આવતી કે ભાઈ એમને એમના પોતાના રાજ્યમાં જવાનું છે તો શું કરવું આ પ્રકારની અત્યાર સુધીમાં અમારી પાસે ચાર હજાર નવસો ને પિસ્તાલીસ જેટલી પૂછપરછ માટેના કોલ અમારા કંટ્રોલ રૂમ ઉપર આવેલા હતા અને બસો સડસઠ જેટલી ક્યુઆરટી ટીમ મારફત પણ ફરિયાદોનું નિવારણ કરવામાં આવેલું છે અને બે હજાર નવસો નેવું જેટલી ઓનલાઈન ફરિયાદો પણ અમારા જે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની વેબસાઇટ છે ઈમેલ એડ્રેસ ઉપર અમને આપવામાં આવેલા અને એમનું પણ અમે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ જેમ સતત ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત રહે છે અને ગમે ત્યારે એ જો અમારો નંબર છે એની ઉપર ફોન કરતાં રિસ્પોન્સ પણ મળે છે અને એમને જરૂરિયાત મુજબની માહિતી પણ મળે છે અથવા તો પાછળથી પણ એમને જે પ્રકારની માહિતી જરૂર હોય માર્ગદર્શન જરૂર હોય એ પણ એમની એ કંટ્રોલ ઉપરથી એમને આપવામાં આવે છે અત્યાર સુધીમાં અઢાર હજાર ત્રણસો ને એક્યાસી જેટલી જુદી જુદી ફરિયાદોનું પણ નિવારણ કરેલું છે અને સતત જે કંઈ માહિતીઓ છે એ રાજ્ય કક્ષાના સ્ટેટ કંટ્રોલ રૂમને પણ સતત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ મારફત માહિતીનું આદાન પ્રદાન કરવાનું કાર્યરત રાખવામાં આવેલું છે